નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું આપણો ધોરણ 12 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં આપણે ભણવાનું છે યુનિટ નંબર 4 ચોથો યુનિટ નામ છે જેનું ધ એડજસ્ટમેન્ટ રીડ નંબર 1 નું નામ છે ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળતા વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે આપણી ચોપડીના આપણા ટેક્સ્ટબુકના યુનિટ નંબર વન ટુ અને થ્રી ત્રણેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ ધ એડજસ્ટમેન્ટ બહુ સરસ મજાનો પાર્ટ છે બહુ સુંદર સ્ટોરી છે ઇઝ રિટન બાય ગુલઝાર ગુલઝાર સાહેબે જે છે આ સ્ટોરી લખી છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે પેલા તો સ્ટોરીમાં શું શું છે એમાં શું કેરેક્ટર છે કોણ કોણ છે ચાલો સમજાવી દઉં પેલા તો એક નાના નાની છે દાદા દાદી છે જેની છોકરીના છોકરો દાદા દાદીના છોકરીનો છોકરો એ નેરેટર છે નેરેટર એટલે થાય મુખ્ય વ્યક્તિ આઈ આઈ તરીકે જેનું વર્ણન કર્યું હોય ને એને નેરેટર કહેવાય એ નેરેટર પોતાના નાના અને નાની વચ્ચે જે એડજસ્ટમેન્ટ છે એના સંબંધો વચ્ચે જે સાનુકૂળતા છે એનું વર્ણન દર્શાવવા માટે આ પાઠ લખ્યો છે અને અનફોર્ચ્યુનેટલી પાઠની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે એની નાનીની મૃત્યુ થઈ ગઈ હોય છે બરોબર જ્યારે એના નાની ઓફ થઈ ગયા હોય છે ત્યારથી જ છે આ સ્ટોરી ચાલુ થાય છે તો ચાલો જોઈએ સ્ટોરીમાં શું છે બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે હું કહે છે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડ ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર અવર નાની હું કહે છે કે એક ભૂલ હતી અમારી સૌથી મોટી ભૂલ હતી કે અમે નાનાને નાના કોણ અવર ગ્રેન્ડ અમારા નાના છે એ નાનાને અમારા નાનીના ફ્યુનરલમાં એના જે એને શવ લઈ જવાનો હોય શવને સળગાવાનો હોય આત્મસંસ્કાર કરવાનો હોય એ સત્કારમાં અમે ન લઈ ગયા એ મારી બહુ મોટા મોટી ભૂલ હતી ગો તે ખર હવે વિસ્પર ઇન ધ ઇયર્સ ધેટ આઈ ટુ એમ નોટ ઓન ધ વે પછી શું કે

વિદ્યાર્થી મિત્રો આ પચાસ વર્ષ જે છે નાનીની ઉંમર નથી કીધી આ જો ટ્રુ ફોર્સમાં કન્ફ્યુઝ કરે એના માટે તમને કહું છું કે નાની વોઝ ફિફ્ટીન યર્સ ઓલ્ડ ફિફ્ટી ઇયર્સ ઓલ્ડ ખોટું ફોલ્સ નાની તો પચાસ વર્ષ નાના ભેગે રહી એનો મતલબ એના લગ્ન જીવનનો એનો જે લગ્નનો સમયગાળો હતો એ પચાસ વર્ષનો હતો પચાસ વર્ષ કરતા વધારેનો હતો એકચુઅલી બરોબર એવું કહ્યું છે આપણને કે છે અમે ભારે હૃદય સાથે જે છે નાનીની ની સૌ ને જે બોડી છે અમારા લીધી અને ખભે લીધા પછી જયારે હું પાછળ ફેરો હું એટલે કોણ એ જે પૌત્ર છે ને એની વાત કરેલી છે મેં તમને આગળ કીધું નેરેટર કોણ છે નેરેટર છે એ આ નાના નાનીની છોકરીનો છોકરો એ ખુદ એક નેરેટર છે લેખક છે આ એ તરીકેનું વર્ણન કરેલું છે એ જયારે પાછળ ફરે છે જોવા માટે બાલ્કનીમાં તો બાલ્કનીમાં નાના જે છે એ અંદર રૂમમાં જતા હોય છે દરવાજો બંધ કરી દે છે હવે હું કહી છે હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 તે લગભગ 85 વર્ષના થયા હશે એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ અને 85 વર્ષના થયા હોવા છતાં કાઈક તો એવું શોધી જ લેતા કે ગ્રમ્બલ કે જેનાથી તે ઝઘડી શકે થઈ કે ભૂલ કાઢી શકે એટ એવરીથિંગ નાની ડીડ જેમાં નાની કાઈ કરે ને એમાં કાઈક ભૂલ કાઢવાનું કામ જ છે નાના કરતા હી વુડ કીપ ક્વોબલિંગ વિથ એની સાથે સતત ઝઘડતા રહેતા અવારનવાર ઝઘડતા રહેતા એઝ ઇફ ધે વેર ટુ પર્સન હુ હેડ જસ્ટ મેરિડ એવી રીતે ઝઘડે કે જાણે કે એ બંને જણા હમણાં જ લગ્ન કરીને આવ્યા છે એન્ડ ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ પ્રેમનો જાણે કે હમણાં એક નવો નવો પ્રેમનો ફુવારો ફૂટતો હોય એવા સમયગાળામાં જીવી રહ્યા છે વે વેર સ્ટીલ ડિસઓનરિંગ ઈચ અધર અને એકબીજાને હજી જાણવા સમજવાનો પ્રયત્ન કરતા હોય એવી રીતે જ લડે બરોબર અહીંયા અહીંયા નાનાના સ્વભાવની વાત કરી છે કે નાના જે છે પંચ્યાસી વર્ષના હતા છતાં પણ નાની જે કાંઈ પણ કામ કરે એ કામમાં કાંઈક ને કાંઈક ખામી કાઢે દર વખતે અને દર વખતે અવારનવાર કાંઈક ને ઝઘડો ચાલુ જ હોય જાણે કે જે નવા પ્રેમી પંખીડા જે લગ્ન જીવનમાં બંધાણો એકબીજા સાથે એકબીજાને જાણતા તો ન હોય અને એ જાણવા સમજવામાં જે એકબીજા વચ્ચે ભૂલો થાય એ જે ઝઘડાઓ થાય એવી રીતે ઝઘડતા હું કહે છે એટ ધ ટાઈમ ઓફ પીટી ક્વારલી

બેન મનાવવાનો ભેગા કરવાનો પ્રયત્ન કરીવી ને સમાધાનનો પ્રયત્ન કરીવી ને ઓલ નાના ના ક્વિક નાના કટાક્ષમાં એટલા શબ્દો કહેતા ક્વિક એટલે આમ કટાક્ષમાં ટોન્ટ મારતા હોય ને એવી રીતે શબ્દો બોલતા હું બોલતા ઈટ હેપન્સ સન ઈટ હેપન્સ થાય થાય દીકરા એવું થાય ઈટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ अदर એકબીજાને સાથે સમજવામાં એકબીજાને જાણવામાં સમય તો લાગે ને એડજસ્ટ કરવામાં સમય તો લાગે આ તો હું આપણને એક્ઝેસ એટલે અનુકૂલન થાય અનુકૂલન શબ્દ આપણે બધું શું હવે ઓછો વાપરવા માંડે આપણે એક્ઝેસ્ટ વાપરવા માંડે કે ભાઈ એકબીજામાં એક્ઝેસ્ટ થતા વાર તો લાગે ને અરે દાદા પંચ્યાસી વર્ષની ઉંમર છો લગભગ પચાસ વર્ષ સાથે રહી ચૂક્યા છે અને એ સમયગાળામાં પણ જ્યારે એને પૂછવામાં આવે કે દાદા હવે તો માની જાઓ લડાઈ ઝઘડો હું કામ કરો એમ દાદા છોકરા સલાહ બટા થાય 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 ઝઘડા તો થાય એક બીજા ને વાર તો લાગે ને અરે કેટલી વાર લાગે બીજું કે નતા એક પ્રકારનો પ્રેમ હતો ઝઘડાની ની અંદર પણ હજુ છે ઈટ વોઝ અ ફન લિસનિંગ ટુ હિમ ટોક તેમને વાતો કરતા સાંભળવાની બહુ મજા આવતી મધર વુડ ઓલવેઝ રિફાઇન્ડ યસ મમ્મી જે છે અમને હંમેશા ઠક પોપતી અમને હંમેશા ખીજાતી કે યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બીર ધ બ્રન્ટ કે તમે એમને ચઢાવો છો ને મારી માએ સહન કરવું પડે છે હવે આ વાક્ય છે ને થોડું ઘણું કન્ફ્યુઝિંગ છે હું કહે છે જો હું કહે છે મધર વુડ ઓલવેઝ રિપેન્ડેડ અસ મમ્મી અમને હંમેશા ખીજાતી કે તમે લોકો એને ચડાવો છો આ એને એટલે નાનાને કોને નાનાને અને માય મધર માય મધર એટલે થાય નાની સર માય મધર આ મધર ની મધર છે માય મધર હેઝ ટુ બીર ધ બ્રન્ટ મારી મમ્મીને સહન કરવું પડે છે હર મધર મીન્સ અવર નાની જો અહીં લખ્યું પણ છે એની મમ્મી એટલે અમારી નાની બરોબર અહીંયા મેં તમને કીધું કે આ એટલે કોણ છે લેખક છે એના મમ્મી છે અને એના મમ્મી જે પપ્પા એટલે કે નાના નાની છે એના વિશે પાઠ આપેલો છે પછી શું કહે છે એન્ડ નાની વુડ વુશ આઉટ ઓફ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉસ અને નાની જે છે એના ટૂથલેસ માઉસ દાંત વગરના મોઢામાંથી અમુક શબ્દો કાઢતા શું કહેતા બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રેન્ડ સન્સ

જે દિવસે હું મરી જઈશ ને ત્યાં તે દિવસે તમને બધા મારા માટે પસ્તાવો થશે નાની જે છે કોને નાનાને કહી દેતા હું પૂ કે દેતા કે જે દિવસે હું મરીને એ દિવસે તમને બહુ પસ્તાવો થવાનો છે તો હું કહે છે યુ ડોન્ટ સ્પીક વિથ મી યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન કે તમે જે છે આ બે નાના બાળકોની માતા સાથે એટલે કે લેખકના મમ્મી સાથે વાત નથી કરતા ધે આર ઓલસો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ તો આ છોકરાઓ પણ મોટા થઈને તમારી સાથે વાત કરશે નહીં યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની તમે એકલા જ બાલ્કનીમાં બેઠા રહેશો એન્ડ બાથ ઇન ધ સન તમે જે છે સૂર્યપ્રકાશ લેતા રહેજો એન્ડ યોર ઓન લોનલીનેસ અને તમે એકલતા તમારી એકલતા જે છે એની મજા લીધા કરજો હું કહે છે નાની નાની ખીજાય છે નાનાને કે તમે જે છે એની માં સાથે બંને છોકરાની મમ્મી સાથે વાત નથી કરતા ને જોજો આ છોકરા મોટા થાય ને તો તમારે એને પણ વાત નહીં કરે પછી બેઠા રહેજો એકલા બાલ્કનીમાં સૂર્યપ્રકાશમાં એકલા એકલા નાના વુડ સે નાના ત્યારે એટલું કહેતા બેરલી ઓડિયોબલ બેરલી ઓડિયોબલ એટલે થાય બહુ જ ધીમેથી માંડ માંડ સંભળાય એવા એવા અવાજથી કહેતા આઈ એમ ઓલ્ડર ધેન યુ હું તારા કરતા મોટો છું યુ જસ્ટ વેઇટ તું ખાલી વાટ જો એન્ડ વોચ અને જો હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ યુ ઓર આઈ કોણ પહેલા જાય છે તું કે હું નાના પાછી હામી શરત હું કે હોતો ખરા હું તારથી મોટો છું ખબર છે હમણાં હાલ જોઈએ કોણ પેલા જાય છે અને કોણ ગયું પેલા પેલા નાની વે ગયા બિચાર એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ અને નાની ખરેખર જે છે નાનાની પહેલા જતા રહ્યા નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ નાના જે છે પહેલા કરતા વધારે જે છે ચીડિયા થઈ ગયા વિક્ષિપ્ત થઈ ગયા એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગન જાણે કે એ કોઈ શરત હારી ગયા હોય ને એવું લાગતું હતું વેગર એટલે શરત થશે એ શરત હારી ગયા એવું લાગતું હતું ફોર અ ફ્યુ ડેઝ થોડાક દિવસો માટે હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ થોડાક દિવસો માટે એને પોતાનો ગુસ્સો ખોરાક ઉપર ઉતાર્યો ખોરાક લીધો ને ખાધા નહીં હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે એ પોતાની થાળી ખસેડી દેતા અને કહેતા શું કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ એને કહી દો મારે નથી ખાવું કોને કહી દો નાનીને કહી દો ના ના એવું કહેતા હું કહેજો એને કહેજો માં નથી ખાવું હી ઇમ્પ્રેઝન્ટ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ ઇમ્પ્રેઝન્ટ એટલે થાય આમ જો પ્રિઝન એટલે છે ને જેલ થાય જો સમજાવું તમને પીઆર આઈ એસ ઓ એન પ્રિઝન એટલે જેલ થાય અને ઇમ્પ્રિઝન એટલે પોતાની જાતને બંધ કરી દેવું અને ઇમ્પ્રિઝન એટલે ભૂતકાળ પોતાની જાતને જાણે કે જેલમાં બંધ કરી દીધી હોય પોતાની જાતને જેલમાં બંધ કરી દીધી હોય એને જેમ બંધ કરી દીધી હતી શેમાં બેડરૂમમાં

બટ હી ડીડ નોટ અવે બેડ 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 પણ નાના એ નાનીનો રૂમની બહાર કાઢવા દીધો નહીં લઈ રહેવા ઇન ડ્રાય વોઇસ પોતાના જે છે આવા સુકાઈ ગયેલા શુષ્ક દીર્ઘ અવાજમાં કર્કશ અવાજમાં તેઓ બોલ્યા શું બોલ્યા લેટ ઇટ બી એને અહીંયા જ રહેવા દો વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ વેર એલ્સ એટલે બીજે ક્યાં શીઝ ગોઈં ટુ સ્લિપ તે શું છે બીજે ક્યાં ઓલી હોવા જાહે અહીંયા ભલે બેડ રહ્યો એનું નાની ઓફ થઈ ગયા છો એક્ચુલી પ્રેઝન્ટમાં અને નાના જે છે એ બેડને હલાવા દેતા નથી એની પથારી જે એની પલંગ જે છે એ પલંગને હલાવા ન દેતા હું કહે છે એને નૈન્યન રહેવા દઉં એ ક્યાં હું છે ક્યાં ન કર હું કહે છે ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ આશીસ અવે ફ્રોમ ઇમ્રિઝન અને જે તે દિવસે જે દિવસે મારે નાનાની જે નાનીની જે એશિસ એટલે કે નાનીની જે રાખ હતી એ રાખને પછી પધરાવા માટે જવાની હતી ને ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ એ દિવસે પણ નાના રૂમની અંદર પુલાઈ રહ્યા વેન આઈ વેન્ટ ઇન જ્યારે હું અંદર ગયો આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ મેં જોયું કે નાના જે છે હર બેડ હર એટલે કોના બેડ ઉપર તો કે નાનીના બેડ ઉપર જે છે સૂતા હતા હી જસ્ટ ટચડ ધ અન અન એટલે થાય ઓલી જે જે પાત્ર ની અંદર રાખ ભરેલી હોય એ પાત્ર એ કળશ એ કળશ ને અડ્યા એન સાઈડ અને બોલ્યા ટેક હિમ અવે એને લઈ જા ટેક હિમ અવે ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી હી નાના બોલ્યા શું બોલ્યા ટેક હિમ અવે હિમ એટલે છોકરા માટે વપરાય ને હિમ એટલે નાના માટે વપરાય કે એને લઈ જાવ ઓલ માય લાઈફ હી હી એટલે પાછું નાના જ થાય છોકરો હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી આખું જીવન એણે મારી સાથે ખાલી લડાઈ જ કરી છે ધેટ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ અને આ બદલાવ ઘણો ધીમો હતો થોડું ક્યાંક ચેન્જ તો આવતું હોય એવું લાગતું હતું શું થયું આ સીનમાં જરાક વિચારો કે અસ્થિ વિસર્જિત કરવાની છે તો અસ્થિ વિસર્જન માટે જે અસ્થિ જે કલશમાં ભરેલી છે એ લઈને લેખક જાય છે કોના પાસે નાના પાસે નાના બેઠા હોય છે નાનીના ના બેડ ઉપર અને ત્યાં જઈને બતાવે છે લ્યો આ કળશ છે તો નાના જે છે એ અસ્થિ ખાલી અડીને એમ કહે છે લઈ જાવ એને મારી નજર અમે હો જ ન જોઈ લઈ જાવ એને એણે આખું જીવન માર મને હેરાન જ કર્યું છે ને હેરાન જ કરીને હેરાન જ કર્યો છે એ પોતે નાની બની ગયા હોય એવું જે છે વર્ણન કરતા હતા એને જે છે અહીંયા હિમ અને અહીંયા હિનો ઉપયોગ કર્યો ચાલો જોઈએ હવે શું થાય છે આગળ આઈ ડીડ નોટ પે મચ નીડ ટુ હીડ ટુ ધેટ ફર્સ્ટ ડે એ બાબત ઉપર મેં બહુ ધ્યાન આપ્યું નહીં બટ લેટર ઇટ બિકમ મોર એવિડન્ટ પણ ધીમે ધીમે એ વસ્તુ જે છે થોડીક વધારે સ્પષ્ટ બની ગઈ પહેલા તો મેં ધ્યાન ના આપ્યું પણ ધીમે ધીમે વધતું ગયું અનધર ડે બીજા એક દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાની કપ સિરપ એક દિવસ મેં એને નાની કપ સિરપ પીતા જોયા

વોટ ધેટ યુ આર ગુડ ડુઈંગ કે તમે શું કરો છો તો હું વોટ સપોઝ ટુ ડુ ધેન મારે બીજું તો શું કરવું ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ આ હલકટ ખાસી દૂર જ નથી થતી એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ધેટ નાની વુડ હેવ યુઝડ શબ્દો જે શબ્દો જો નાની જીવતા હોત ને બોલત

આ શબ્દો હતા કોના ખરેખર નાનીના બોલ્યા કોણ નાના હવે હું ત્યાં જોઈએ આઈ વોઝ અ લિટલ ટેકન અબેક હું થોડાક સમય માટે તો ચોંકી ગયો આ હેડ નેવર હર્ડ હિમ કાફિંગ મે કોઈ દિવસ નાનાને ખાસતા સાંભળા જ નહોતા અને નાના એમ કહેતા હતા કે બોટલ પૂરી થઈ જાય મને નવી બોટલ લાવીને આપજે મને ખાસી થઈ છે નાનાને તો ખાંસી થઈ જ નથી બટ ધીસ વોઝ ટુ ધ હી ફ્યુ ડેઝ લેટર અને આ તો નથી થોડાક દિવસ પછી જે મને નવો આપ્યો એ હતો આઈ ટોલ્ડ હિમ કહ્યું કે નાના લેટ્સ ટુ અ સલૂન ચાલો હવે સલૂનમાં જઈએ વાળ કપાવા માટે યુ નીડ હેર કટ તમારે હેર કટ જરૂર છે આઈ આઈડ એટલે થાય મેં એમને થોડુંક આગ્રહ કર્યો હાલોનભાઈ જઈ આલો હારે જઈએ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો જો તમારે ન જવું હોય

નાના અહીંયા વાળ કપાવાની ના પાડે છે ને હું કે છે હી હી એટલે કે નાના મને કોઈ દિવસ ના હા નહીં પાડે નાનાને મારા ટૂંકા વાળ ગમતા જ નથી ઇન્ટેન્શન વોઝ નાની નાની એઝ ઇફ હી આ વખતે જે છે બરોબર નાનીની જેમ જ એક્ઝેક્ટલી જેવી રીતે નાની નાકમાંથી શબ્દો બોલે નોઝલ એવી રીતે શબ્દો બોલે એવી રીતે શબ્દો બોલવામાં આવ્યા હતા

જેટલા સવાલો પૂછ્યા હતા એક સવાલનો જવાબ નાના એ જો આવો આપો શું કીધું કે ભાઈ આ સવાલનો જવાબ તો મારી પાસે નથી આ સવાલનો જવાબ તો ઓલી જ આપશે જ્યારે એ આવશે ત્યારે હું એને પૂછીને તમને કહીશ શું થાય છે ડોક્ટર કામલે શોર્ટ બેક ડોક્ટર કામલે તરત જ પૂછી નાખ્યું વેર હેઝ શી ગોન એ ક્યાં ગઈ છે ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ ખર્ડ અપ લિટલ એન્ડ સ્માઇલ એના હોટ્સના ખૂણે એક નાની એવી સ્માઈલ થઈ અને કહી દે ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી અબાઉટ હર વેર અબાઉટ કે તે ક્યાં હોય છે એનું ઠેકાણું ક્યાં છે એના વિશે મને કોઈ દીકાય કહેતી નથી વેન નાના લેફ્ટ હવે આ વાતચીત પૂરી થઈ જાય છે હવે જ્યારે નાના ચાલ્યા ગયા ડૉક્ટર કામલે છે ડૉક્ટર કામલે લે બોલ હી ડઝ નોટ પ્રિસીવ યોર નાની એઝ ધેટ ઈ એની નાની એ તમારી નાનીને જે છે મૃત માનતા જ નથી હી હેઝ બિગીન ટુ લીવ અ ડબલ લાઈફ તેઓએ બેવડું જીવન જીવવાનું ચાલુ કરી દીધું છે. ડબલ લાઈફ એટલે કે થોડાક સમય માટે નાના હોય, થોડાક સમય માટે નાની થઈ ગયા હોય. ડબલ લાઈફ જીવવાનું ચાલુ કરી દીધું છે. પછી શું કહે છે? ઇન ફેક્ટ ઊપતદુપ્રંત ધેર ઇઝ અ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હર એટલે નાની અને હિમ એટલે નાના. હું કહે છે તદુપ્રંત મોટા મોટી વાત તો એ છે કે જા નાની છે ને ઓછા એ નાના રહ્યા છે. બરોબર પોતાના જીવનમાંથી મોટો ભાગ તો એ નાની બનીને વિતાવે છે ઓછો ભાગ નાના બનીને વિતાવે છે હી હેઝ બિગેન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ અ નાની એ પોતાની જાતને નાની તરીકે માનવા લાગ્યા છે વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર જે કાંઈ પણ થાય છે એ નાનીને થાય છે શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફીડ એ વ્યક્તિ છે એ નાની છે જેને ભૂખ લાગે છે જેને ખાવું પડે છે શી ઇઝ ધ વન હુ ફીલ્સ થ્રસ્ટી નાનીને તરસ લાગે છે દવાઓ ખાય છે બાકી બધું કોને થાય છે નાની ને થાય છે ભૂખ તરસ દુખ દર્દ પીડા ખુશી આનંદ વિરોહ વિગ્રહ બધું જે છે બધી કોની છે નાના તો ખાલી એક માર્ગ છે કે જે નાનીને ભૂખ લાગે નાના ખાઈ લે બરોબર જે નાનીને ભાવતું હોય નાના ખાઈ લે નાનીને પેટમાં દુખતું હોય નાના દવા ખાઈ લે બરોબર ડબલ લાઈફ જીવી રહ્યા છે પછી હું કહે છે આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ મેં આ સારા એવા ડોક્ટરને જે છે ના ઘરે વળાવ્યા હવે પેલા જો જરા કે જે આ વ્યક્તિ છે આ લેખક છે લેખકની મનની પરિસ્થિતિ શું હશે ખાલી વિચારો કે લેખક નાની ઓફ થઈ ગયા છે અને નાના આવી બીમાર હાલતમાં છે બરોબર એના નાની ઓફ થઈ ગયા છે નાના બીમાર હાલતમાં છે તો ચિંતા તો થાય ને કે હવે નાના ને જે છે હું કઈક સાજા કરું કઈક ખારા બીજા ડોક્ટર પાસે લઈ જાઉં કે આ એના જે થેરાપી થતી હોય થેરાપી કરાવડાવું એની જે કઈ પણ સારવાર થતી હોય સારવાર કરાવડાવું ચિંતા તો થાય ને આપણે આપડી આપણા ઘરમાં કઈક આવું થયું ને તો આપણે સીધા એને ગાંડો ગણી નાખીએ બરોબર હા જો કે બધાય પ્રકારના પાગલપન જે છે એ ગાંડપણ ન હોય એ બધું અલગ અલગ હોય પણ મેડિકલ ટર્મ્સ આપણે સમજી નહીં આવે પણ અહીંયા તો લેખકને એવું થાય ને કે ભાઈ મારા નાની ઓફ થઈ ગયા છે ચાલો એનો તો દુઃખ તો હોય જ મનમાં પણ નાના જે છે આવી હરકતો કરવા માંડ્યા છે પણ બીમાર થઈ ગયા છે તો મારે ક્યાંક સાજા તો કરવા પડશે ને ને તો હું કહે છે આગળ જોઈ પાઠમાં શું થાય છે હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર તેમણે એમ કહ્યું કે નાના જે છે પ્રકારની ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની બીમારીથી જજુમી રહ્યા છે ધ કન્ડિશન વોઝ અ લિટલ અન્ડરસ્ટુડ અને હવે જે છે પરિસ્થિતિ થોડી ઘણી સમજાઈ ગઈ છે હી સેડ બોયલા કે ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ નો શ્યોર ક્યોર ચોક્કસ ઈલાજ નથી આ બીમારી છે આ બીમારીનો કોઈ ચોક્કસ ઈલાજ નથી હી સેડ વી વિલ કીપ ઇટ ઇટ આપણે જે છે શક્ય હોય એટલો પ્રયત્ન કરીશું

અને આ જે ઉંમર છે આ ઉંમરમાં હવે રિકવર થવું પાછું સંપૂર્ણપણે નાના તરીકે જીવન જીવવું લગભગ અશક્ય છે લગભગ ઈ નિયરલી ઇમ્પોસિબલ બરોબર હવે શું લેખકના મનમાં તો ચિંતા ચિંતા હશે નાની તો ગયા નાના ને નાની કરતા ગયા નથી નાના નથી નાની કોને ખબર હું થઈ ગયા છે બરોબર તો શું કહે છે આગળ એઝ અબાઉટ ટુ લીવ જ્યારે એ જવાની તૈયારીમાં હતા

હવે તમને કઈ ફરક પડે છે એ જે વ્યક્તિ જે છે એ વ્યક્તિ નાના તરીકે જીવન જીવે કે પોતાની જાતને નાની તરીકે જીવન જીવડાવે શું ફરક પડે હું કહે છે આગળ હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેથ વોટએવર હી ઈટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિંગ ટુ ઈટ રાયતા બાય ઓફરિંગ યોર નાની કે શું કહે છે શું ફરક પડે શું ચેન્જ આવે કે એ રાયતું ખાય નાના બનીને રાયતું ખાય અથવા તો નાની બનીને રાયતું લેવાની ના પાડે લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ એને એનું જીવન જેવી રીતે જીવવું હોય જીવવા તો અને ખરેખર હકીકત જ છે ને વૃદ્ધ માણસ છે પચાસ વર્ષનું લગ્ન જીવન પૂરું કરીને બેઠો છે પત્ની નથી હવે પોતે હવે વૃદ્ધ થઈ ગયા છે મરવાની ઉંમર છે એમની અને છેલ્લું જીવન જે છે એના છેલ્લા ઘડીઓ જે છે આવી થઈ ગઈ છે કે એ નાની અને નાના બંને તરીકે જીવન જીવી રહ્યા છે ભલે જીવતા જીવવા એ નાના બની કે બની બનીને રહે એને રહેવા દો એમનું રહેવા દઉં શું કમિંગ બેક હોમ હું ઘરે જે છે મારે ઘરે આવતા મોડું થઈ ગયું બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન પણ મારા મનમાંથી આમ બહુ જ હળવો થઈ ગયો હોય ને એવું મને લાગતું હતું એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડોક્ટર કામલે હેડ સેડ અને ડોક્ટર કામલેની સલાહથી જે છે મારી ચિંતા બહુ ઓછી થઈ ગઈ આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની મને હવે એવું લાગવા મળ્યું હતું કે નાના એ જે છે એની પત્ની સાથે નાની સાથે એડજસ્ટમેન્ટ ટૂંકમાં કરી તો લીધું વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ આપણે પણ એમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ બરોબર આવી રીતે નાના નાની પહેલા હતા ત્યારે બહુ ઝઘડતા ને હવે નાના એ નાની સાથે શું કરી લીધું છે એડજસ્ટમેન્ટ કરી લીધું છે સુમેળ કરી નાખ્યો છે તો હવે અમારે અમારે એટલે બીજા બધા ફેમિલી મેમ્બર હોય ને એ બધા ફેમિલી મેમ્બર એ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લેવાનું સિમ્પલ આઈ રીચ હોમ હું ઘરે આવ્યો વેન આઈ વોકડ ઇન ટુ નાના રૂમ જયારે હું નાના રૂમમાં આવ્યો ટુ વેક હિમ અપ એને ઉઠાડવા માટે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ મેં એને સૂતા જોયા ઇન નાની બેડ નાનીની પથારીમાં આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ મે એમને ઉઠાડવા માટે બ્લેન્કેટ ઉઠાડ્યું બ્લેન્કેટ ઉપાડ્યું અને દ્રશ્ય જોવો આઈ વોઝ ટર્ન્ડ હું ચોકી ગયો હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ કુર્તા ધ ધોતી એન્ડ બ્લાઉઝ નાના નાની નું ધોતી ને બ્લાઉઝ પહેરીને હતા લગભગ સંપૂર્ણપણે નાની બની ગયા હતા ચાલો બસ આ તો આપણો પાઠ હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપવાનું છે હોમવર્ક અને હોમવર્ક આનું સૌથી વધારે મહત્વનું રહેશે કારણ કે આની જે શોર્ટ નોટ છે આ પાઠની શોર્ટ નોટ બોર્ડની એક્ઝામમાં ધ મોસ્ટ શોર્ટ નોટ રહેશે શોર્ટ નોટ છે ઇન્ટરેક્શન્સ બિટવીન નાના એન્ડ નાની એઝ અ ઓબ્ઝર્વર બાય ધ રાઇટર પછી ધ એક્ઝસ્ટમેન્ટ જેના ત્રણ અલગ અલગ નામ પડે છે ધ ધ ધ ટાઇટલ ટાઇટલ ધાઇટલ ત્યારબાદ બીજા ટ્રુફોર્સ જે છે તમારે જાતે સોલ્વ કરવાના છે તમે ફોટો લઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો જે આ વસ્તુ આ તમારે તમારી રીતે જાતે સોલ્વ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ બધું તમારું હોમવર્ક છે આપણે જે ભણ્યા અત્યારે એ આધારે ફોલ્સ અને શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની રહેશે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર નું રીડ નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટ નું ટુ લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો